સિવાય બીજા ઘણા પણ છે. ત્યારબાદ મહાપ્રભુના ગોળીય ભક્ત વૃંદ ની વિશેષ અનુકંપાથી આજે આપણને આ સુ અવસર પ્રાપ્ત થયો છે. એમ કે છે ભક્તો કે જન્માષ્ટમી કરતા પણ આજનો દિવસ ગોળીય વૈષ્ણવ માટે બહુ મહત્વપૂર્ણ છે. જન્માષ્ટમી કરતા પણ મોટો ઉત્સવ છે. એનું કારણ છે, કારણ કે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ એક જ આવ્યા અને આજના દિવસે રાધા કૃષ્ણ મિલિત તનુ સ્વરૂપ, રાધા અને કૃષ્ણ બે એક થઈને આવ્યા. અને અમથી ઓલા વાંઢા હોય ને એનું બહુ મહત્વ હોય. લગ્ન પેલા કોઈ ન બોલાવે, લગ્ન થઈ જાય ને પછી કે આવો ને બેસવા આવો. તો અહીંયા પણ કઈક એવું જ છે. એટલા માટે ભક્તો કહે છે કે ગૌરાંગ નો જન્મ થયો તો રાધા અને કૃષ્ણ બે એક સાથે આવ્યા છે. અને એક મહત્વપૂર્ણ વાત એ પણ છે, વિક્રમ સંવંત 1542, ઈસવીસન 1486 મહાપ્રભુ આ ધરાધર ઉપર પ્રગટ થયા. ઈ દિવસે પણ રવિવાર હતો ને આજે પણ રવિવાર છે. આ સૌથી મોટો આપણી માટે ભાગ્યની વાત છે. તો બહુ મહત્વપૂર્ણ આજનો આ દિવસ છે. તો મહાપ્રભુનું ચરિત્ર તો બહુ વિશાળ છે અને આપણી પાસે સમય પણ ઓછો છે. કઈ જગ્યાએથી મહાપ્રભુના ચરિત્રમાં સ્નાન કરવું એનો મને પણ એવો ખ્યાલ આવતો. મેં ચિંતન તો ઘણું કર્યું હતું પણ હવે સમય નથી આપણી પાસે, કારણ કે આપણે સંભવતઃ પ્રવચનની આગાહી કરી હતી લોકડાઉન કોરોનાના હિસાબે. છતાં પણ બધા ભક્તોની કંઈક કૃપાથી કંઈક બોલવાનો પ્રયાસ કરશું. મારી તો ખુદની ઈચ્છા એવી હતી કોઈ સિનિયર ભક્ત બોલે, પણ મૂર્તિમાન પ્રભુએ કીધું કે તમે આપી દીજો તો વાંધો નહીં, સહન કરો. બીજું તો ભગવાન શ્રી ચૈતન્ય બધ જીવોની ઉપર એવો સર્વોત્તમ કૃષ્ણ પ્રેમ રસને આપીને ગયા, જેનાથી આ કળિયુગની અંદર હરેક લોકો ભગવાનના નામ સાંભળીને, એમનું નામ બોલીને, એમની કથા શ્રવણ કરીને સરળતાથી ભગવત ધામના અધિકારી બને છે. વિશેષ આજે બીજો એક પણ દિવસ છે, હોળી, જે ભક્ત પ્રહલાદના નામે આપણે ઓળખીએ છીએ. ભગવાન પ્રગટ થયા એટલા માટે આ ઉત્સવ સમાજના લોકો માટે રહી ગયો, પણ ભક્તો માટે તો આજે સૌથી મોટો દિવસ થઈ ગયો. પ્રહલાદ મહારાજને આપણે એટલે યાદ કરીએ છીએ કે સાક્ષાત મહાપ્રભુ 100 વાર કરતા પણ વધારે પ્રહલાદ ચરિત્રને સાંભળેલું છે. જ્યારે પણ એમને સમય મળે ત્યારે આ પ્રહલાદ ચરિત્રને સાંભળે, એટલા માટે એમને પણ યાદ કરવા જરૂરી છે. પણ સમયના અભાવે આપણે પ્રહલાદ મહારાજના ચરિત્રની ઉપર જતા નથી, કારણ કે ચૈતન્ય ચરિત્ર વિશાળ છે. ચૈતન્ય ભાગવત હોય, ચૈતન્ય મંગલ હોય કે ચરિતામૃત હોય કે ઘણા બધા પ્રકારના કડચા પણ છે અને ઘણી બધી બાંગ્લામાં બુક પણ છે. પણ કહેવાય ને કે કયા ઘાટે સ્નાન કરવું એનો કોઈ નક્કી નથી થતું. કુંભમાં તમે, અમે કુંભમાં ગયા હતા, જોયું કયા ઘાટેથી સ્નાન કરવું, જ્યાં જાવ ત્યાં પબ્લિક પબ્લિક, પણ પછી એક ઘાટ મળી ગયો. તો આ ચરિત્ર પણ એવું છે કે ક્યાંથી સ્નાન કરવું. તો વિશેષ મહાપ્રભુને આપણે તત્વથી સમજવાનો પ્રયાસ કરીએ જે કઈ આપણી પાસે સમય છે. કહે છે વાસુગોસ દેવ, જે આપણે બધા એક પદને સાંભળ્યો છે, યદી ગોર ન હોય તે કબે પી હોય તે કિમન ધરિતામ દેહે, યદી ગોર ન હોતે તો ક્યાં હોત, તો શું હોત આપણો,
તો આજે આપણે અહીંયા બેઠા હોત, આ મંદિર ન હોત, આ ભક્તો નો સંઘ ન હોત. જો આ મહાપ્રભુની પ્રભુપાદજીની એવી કૃપા છે કે અલગ અલગ રાજ્યના અલગ અલગ જાતિના ઉચ્ચ નીચ જોયા વગર બધાને એક છત્રની અંદર ભેગા કરી દીધા. રાધાર મહિમા પ્રેમ રસ સીમા જગત જાનાત કે યદિ ગોર ના હોય તો કબે કિય હોય તો. વાસ્તવમાં ભગવાન ચૈતન્યનો પ્રગટ થયો શુકામ પ્રગટ થયો આ એનું ગુહ્ય કારણ છે. મુખ્ય કારણ, ગુહ્ય કારણ, ગૌણ કારણ, ઘણા બધા કારણો છે. પણ આપણે અમુક કારણોમાં વિચાર કરીએ, સાંભળીએ. રાધાર મહિમા કે રાધારાણીનો પ્રેમ શું છે? ભગવાન કૃષ્ણ ને રાધારાણી શું પ્રેમ કરે છે? પ્રેમ રસ સીમા, પ્રેમ તો કરે છે પણ એની સીમા શું એ નક્કી થતી નથી. એનો કોઈ મીટર કાંટો છે નહીં. કોઈ પ્રેમી હોય એની પ્રેમિકાને કેટલો પ્રેમ કરે કોઈ માપી શકે? તો લખાણમાં થઈ જાય, તારા લઈ આવું, આ લઈ આવું, જે કઈ લઈ આવું, કે એટલો એટલો એટલો. ગરમ તપેલું ચૂલા ઉપર હોય એને તમે હાથથી સ્પર્શ કરો, કોઈને બહુ ગરમ લાગ્યું તો એને તમે પૂછો કેટલું ગરમ લાગ્યું, શું કહેશે? દવાખાને લઈ જા, બીજું કઈ કહેશે? દાજી ગયો. તો આ પ્રેમની સીમા નું કોઈ માપ નથી. એટલા કે છે આની મધુરીમાં શું છે, મીઠાશ કહેવાય ને, મીઠાઈની એક મીઠાશ. આ મીઠાશ ને જાણવી તે, અને ત્યારબાદ કહે છે જગત જાનાત કે. અને આનો અનુભવ શું છે, આ લોભ કેવો છે, આમાં સુખ કેવું છે? આ ત્રણ કારણોને લીધે વાસુદેવ ઘોષ કહે છે ભગવાન કૃષ્ણને આ ત્રણ વસ્તુનો લોભ થયો જાણવાનો, અને એના માટે શ્રી ગૌરાંગ મહાપ્રભુ નો અવતાર લીધો. કે છે શ્રી રાધાયા, કવિરાજ ગોસ્વામી આદિલીલાની અંદર એક શ્લોકને કોટેશન કરે છે, શ્રી રાધાય પ્રણય મહિમા ક્વિદશો વાનવી. કે છે કે પ્રણય મહિમા એટલે કે પ્રેમની મહિમા શું છે આ ભગવાન કૃષ્ણને જાણવી હતી. કારણ કે કૃષ્ણ વિચાર કરે છે કે આ રાધારાણી મને કેવો પ્રેમ કરે છે, શું છે એ રાધારાણી ધડામ પડી જાય છે, બેભાન અવસ્થામાં થઈ જાય છે, આવો તો કેવો પ્રેમ છે. સાજ્યો એન અવધૂત મધુરીમાં ક્વિદશો વામદિરમ. કે છે કે અદ્ભુત એમની મધુરી છે, મધુરીમાં છે, મીઠાશ છે એ પ્રેમની અંદર. તો એ મીઠાશ કેટલી છે, કેવા પ્રમાણમાં છે, અને કઈ રીતે એનું આસ્વાદન કરે છે એ મારે સમજવું છે. સોંખે યશ્યા મદ અનુભવત ક્વિશ જતી વેવિત લોભાત. કે છે કે પ્રેમની મહિમા આ મધુરીમાં મીઠાશ, તો રાધા રાણીને લોભતો હશે. આ કેવો લોભ હશે, અને કેવા સુખનું આસ્વાદન કરે છે. બેભાન થઈ જાય તો પણ સુખનું આસ્વાદન કરે. હે, કોઈ વ્યક્તિ સૂતા હોય તો સુખનું આસ્વાદન કરે આ ઊંઘમાં? પણ વાસ્તવમાં જે રાધા રાણી, જે પ્રેમી ભક્તો છે, એનું જે મૂર્છિત અવસ્થામાં થવું એ વિરહની અવસ્થા છે. એ કોઈ સુવાની અવસ્થા છે નહીં, આ એક વિરહની અવસ્થા છે. તો આ ત્રણ વિશેષ ગુહ્ય કારણ, ગુહ્ય કારણ જેના લીધે ભગવાન કૃષ્ણને આ ધરાધામ ઉપર આવ્યા. અને કહે છે બહુ સુંદર, ભગવાન જે ગૌરાંગ પ્રભુ છે એમના વિશે એક ગોળીય પાર્ષદ થયા જ્ઞાનદાસ, બંગાળની અંદર થયા, જેમનું નામ હતું જ્ઞાનદાસ. એમણે ભગવાન ચૈતન્ય ઉપર બહુ કવિતા લખી, અને સાંભળતા પણ ભક્તો પણ, મહાપ્રભુ અમુક અમુક ભક્તોની, ચંડીદાસ છે, અમુક અમુક ભક્તોની કવિતાઓને, એમના પદોને સાંભળતા, તો એમણે માનભંજન એક લીલા લખી છે. કારણ કે ભગવાન આ એક જ અવતાર એવો છે કે જેમાં સંન્યાસ લીધો હોય. ભગવાન કૃષ્ણ ખુદ ચૈતન્ય બનીને આવ્યા, એમાં જ એને સંન્યાસ લીધો, બીજા કોઈ અવતારમાં નથી લીધો. અને આની શરૂઆત થઈ કૃષ્ણ લીલાથી.
કૃષ્ણ લીલામાં પણ રાધા રાણી માન કરી ગયા હતા, એટલા માટે કૃષ્ણને ત્યાં સંન્યાસ વેશ લેવો પડ્યો. અને લીલાનું સુંદર વર્ણન કરે છે, કહે છે કે રાધા રાણીએ ભગવાન માટે એક નિકુંજની વ્યવસ્થા કરી, જેમાં સુંદર વાતાવરણ, સુંદર બાગ બગીચા, બધું જ સુંદર રીતે. અને ભગવાનને ટાઈમ આપ્યો કે આ ટાઈમે તમે આવી જજો. પણ આપણા ઠાકુર તો વાંકા પાકે બિહારી, એને ટાઈમ ને આરે કોઈ લાગે વળગે. વચ્ચે આવતા હતા તો એમાં ચંદ્રાવલી મળી ગયા. આવો ને બે મિનિટ પ્રભુ, બે મિનિટ, બે મિનિટ. આપણે કોઈક સિનિયર ભક્તો આમાં આવ્યા હોય તો આપણે પ્રભુજી બે મિનિટનો સમય આપો ને, એક પ્રશ્ન. ઉલ્યાન કેટલાય પ્રશ્ન હોય પણ આપણે બે મિનિટ પ્રભુજી બે મિનિટ એમ કરીને કલાકનો સમય લઈ. ઘણી વાર અહીંયા સિનિયર ભક્તો હોય, પાછળ રૂમમાં રોકાણા હોય તો એ ના પાડી દે, કોઈને આવવા દેતા નહીં. પણ આપણે ભક્તો મૂકે નહીં, કે ને કૃષ્ણ ભક્ત બડો ચતુર, એને કહીને પ્રકારે ભક્તોનો સંગ લઈ. અને સાંભળ્યું છે પણ શુદ્ધ ભક્તોનો સંગ કરવો જોઈએ. અને જ્યારે શુદ્ધ ભક્તોનો સંગ થાય ને ત્યારે એમાં સ્નેહ પણ થાય છે. અને સ્નેહ થાય એટલે એમાં એક પ્રેમનો સંબંધ બંધાય છે. અને જ્યારે પ્રેમનો સંબંધ બંધાય છે ત્યારે ભક્ત ન હોય ત્યારે વિરહનો પણ અનુભવ થાય છે. એટલા માટે એક ભક્ત કહે છે, જો તમારે શુદ્ધ ભક્તોનો હે પ્રભુ સંગ દેવો હોય ને, કાં તો તમે સંગ નો આપતા, અને જો સંગ દેવો હોય તો એમાં સ્નેહ નો ઉત્પન્ન કરાવતા, અને જો તમારે સ્નેહ ઉત્પન્ન કરાવવો હોય તો એનો વિરહ ઉત્પન્ન ન કરાવતા, અને જો વિરહ ઉત્પન્ન કરાવવો હોય તો અમારા પ્રાણ છૂટી જવા જોઈએ. આવા ભક્તોની સંગતિ અમારે ક્યારેય છોડવી નથી. તો બે મિનિટ ચંદ્રાવલીની પાસે ગયા, પણ બે મિનિટની ઘણી ક્ષણ થઈ ગઈ. આ બાજુ રાધારાની વાટ જો, એમના પહેરેદાર લલિતા અને વિશાખા, અને આપણા પ્રભુ ગયા ધીમે ધીમે, અને રાધા રાણી માન કરીને બેસી ગયા. કેટલા વાગ્યા? હે રાધા રાણી બોલે, તમારું કામ આવું ને આવું, મારે તમારી સાથે બોલવું. આ શ્યામ નામથી હવે મને નફરત આવી ગઈ છે, નીકળો બહાર અહીંથી. ભગવાનને ધક્કા મારીને બહાર કાઢ્યા રાધા રાણી. અને જેવા ધક્કા મારીને બહાર કાઢ્યા, અને લલિતા વિશાખાને બેયને અંદર બોલાવી નિકુંજની અંદર, અને કીધું કે શ્યામ નામનો કોઈ વ્યક્તિ મારે ન જોઈએ, અને શ્યામ રંગનું કોઈ પણ વસ્તુ મારે ન જોઈએ. જેટલી પણ આ નિકુંજની અંદર શ્યામ રંગની વસ્તુ છે બધીને હટાવો. તો કે રાધારાણી તમારા વાળ, એ વાળને પણ હું નહીં જોઉં, આઈનો મારી સામે લાતા લાવતા નહીં. હવે એની વગર તો માતાજીઓને કેમ ચાલે? શ્યામ વર્ણની જો, એ કે આંખ હું બંધ નહીં કરું, શ્યામ વર્ણનું કોઈ પણ વસ્તુ નહીં ચાલે. તો આ બાજુ ભગવાન મૂંઝાણા, હવે કરવું છું. તો પૂર્ણ માસી આવ્યા, એમને બધી ભગવાનને કીધું, કેમ ભાઈ ઉદાસ થઈને જાઓ છો તમે, હરેકને આનંદમાં રાખવા વાળા, આજે કઈક નક્કી રાધારાણી સાથે કઈક બગડ્યું. તો કે આવી આવી ઘટના થઈ છે, તો એક કામ કરો, એ કે તમે એક પાર્લર વાળીનું રૂપ, શું કહેવાય એને, પાર્લર તૈયાર કરે ને, બ્યુટિશિયન, માતાજીઓને ખબર હશે, તૈયાર કરે એને, તૈયાર થવા જાય એને નહીં, જે કહેવાય બ્યુટિશિયન. તો ભગવાનને એવું રૂપ ધારણ કરે કે તમે રાધારાણીનો શિંગાર કરો, કારણ કે કોઈ પણ સ્ત્રીઓ પ્રસન્ન કેમાં થઈ જાય? થોડુંક એવું કંઈક વસ્તુ લઈ જાય, એમનો શિંગાર થઈ જાય, એમને કહી દો કે બહુ સુંદર લાગો, ભલે ગમે એવા હોય પણ સુંદર કહી દો, એટલે શાંતિ. આવું પ્રભુજીમાં પણ છે, ગમે એવો મગજ વગર નો હોય પણ તમે એને એમ ન કહીએ કો તારામાં બુદ્ધિ નકર ગયા કામમાંથી. તો રાધા રાણી ને આ શિંગાર કરવા માટે જાય છે, ને નામ રાખે છે પ્રેમ કાંગીની, પણ આમાં પ્રેમ જેવું કઈ હતું નહીં. લલિતા વિશાખાને કહે છે કે હું શિંગાર કરવા માટે આવી છું રાધારાણીનો, અંદર જવા દઉં. તો અંદર જવા દે છે, અને રાધારાણી ઊંચે જોતા નથી. શિંગાર કરો, શિંગાર કરે છે રાધારાણીનો, ખૂબ સુંદર રીતે શિંગાર કરે છે, પણ રાધારાણીને જે મહેંદી મૂકે ને ત્યાં હાથમાં શ્યામ નામ લખી દે, આને શ્યામ નામથી નફરત. અને જેવો શિંગાર કર્યો તો શ્યામ નામ લખી દીધું, અને રાધારાણી થઈ ગયા ગુસ્સે. લલિતા વિશાખા, આને કાઢો બહાર, તમને ખબર નથી મને શ્યામ રંગથી, શ્યામ નામથી મને ગમતું નથી ને મેં ના પાડી છે,
ત્યાં તો આ સખી ને બહાર કાઢ્યા, વળી પાછા બહાર નીકળ્યા, કઈ મેળ પડ્યો નહીં ભગવાન નો. જો આ ભગવાન ની કૃષ્ણ ની એક મધુર લીલા છે, આને બહુ ઊંચા મન થી સમજવું જોઈએ. આપણે આપણી સાથે મેળવશું તો આનો મેળ પડશે, આપણે આપણે રિસાતા હોઈએ તો એને માન કહેવાય નહીં. એટલા માટે આપણું લેવલ ને આ લેવલ બહુ ઊંચું છે, એટલે બહુ ઊંચા મન થી સમજવું. આપણને હવે કોઈ મનાવતું નથી, હવે સીધા ઠેલો લઈને ઘરે વૈયા જાય. હવે આવા માન બાન થતા સીધા ઘરે બેક ટુ હોમ. હવે આવા માન થતા પેલાનો સમય હતો. અને પછી બોલાવવામાં કેટલા વરા વરા બે બે વરા લાગી જાય. એટલા માટે બહુ ઊંચા મનથી સમજવાની વાત છે. કદાચ હું તમને સમજાવું, એક ઉપર ન સમજે એકુ, પણ તમે ઊંચું મન રાખજો. તો પૌર્ણમાસી કે કોઈ ને મ્યુઝિશિયમ બનો, કોઈ સંગીતકાર બનો, તમે જાઓ, વળી પાછા ભગવાન ગયા, ચિત્રકાર બનીને ગયા. આવી રીતે બે ત્રણ ચાર વાર ટ્રાય મારી પણ મેળ પડ્યો નહીં. રાધારાણી એમને બહાર કાઢી મૂક્યા. પણ આ આપણા ઠાકોર છે એ હખણા રે, એ ગમે એમ કરીને શ્યામ રંગ કા શ્યામ નામ, એ ચિત્રકાર બોલે તો એમાંય શ્યામ રંગ, બધે શ્યામ લખીને વૈયા આવે. હવે આ મનાવા જાય છે કે ખીજવા જાય છે એ કઈ ખબર પડતું નથી. અને ત્યારબાદ અંતે ભગવાન કૃષ્ણને રાધારાણીને મનાવવા માટે સંન્યાસ વેશ ધારણ કરવો. સંન્યાસીનો એક વેશ લઈને જાય છે અને લલિતા વિશાખાને કહે છે કે મને અંદર જાવા દો. શું કામ છે? એ કે હું બધાયનું સુલટાવું છું, હું એવો સાધુ છું. એ કે બે જણા વચ્ચે ઝઘડો થયો હોય ને તો એનું સમાધાન કરાવું. અત્યારે ટીવીમાં એડવર્ટાઇઝ આવ્યો ને, આ જ્યોતિષને મળો, બે જણા વચ્ચે ઝઘડો થઈ ગયો હોય, કોઈ પ્રેમી પ્રેમી વચ્ચે આમ ને તેમ ને પલાળું કે કહે. તો આ કૃષ્ણએ એવું કીધું કે બે જણાને ઝઘડાનું સમાધાન કરાવું છું, મને અંદર જાવ. જો લલિતા વિશાખાને એમ થયું કે આ તો આપણા કામનું છે. અંદર ગયા લલિતા વિશાખા એમની સાથે થયા. હવે કંઈક મેળ પડી જાય તો એટલા માટે લલિતા અને વિશાખા એમની સાથે ગયા. તો સાથે ગયા ને કીધું કે ભાઈ રાધારાણી એમનું ચહેરો નીચો રાખે છે તો એમને નીચું જોવાનું નથી. મારી અંદર એવી શક્તિ છે કે હું એમની સામે જોઈશ મગજના મસ્તિષ્કમાં તો એમનું તરત એમનું હૃદય પરિવર્તન થઈ જશે. તો લલિતા વિશાખાએ આજીજી કરી અને રાધારાણી ઉપર જોયું. જેવું ઉપર જોયું તો આને કળી ગયા કે આ તો નાટકબાજ છે. અને પછી રાધારાણીનો મગજ ગયો અને ત્યાં શ્રાપ આપી દીધો કે હું આજે તમારા વિરહમાં જે હું રોઉં છું, એક દિવસ એવો આવશે તમારે તમારા જ વિરહમાં રોવું પડશે. એટલા માટે શ્રી કૃષ્ણ ચૈતન્ય ગૌરાંગ બનીને આવ્યા અને એમની અંતિમ લીલા જોઈ જવો. એ કૃષ્ણના વિરહમાં કૃષ્ણ ખુદ રોતા કે ક્યારે મને મળ્યા. ભલે રાધારાણીનું સ્વરૂપ તો હતું જ, રાધારાણી તો હતા જ, પણ કૃષ્ણ પણ હતા. તો એ વખતે આ તો ચિંતામણી ધામ છે, આ તો ધામની કથા છે, તો ત્યાં બોલે એ બધું થઈ જાય. તો ભક્તો, સાર વાત એ છે કે ભગવાન કૃષ્ણ આ રાધારાણીની જે પ્રેમ માધુરી છે, મીઠાશ છે, જે લોભ છે રાધારાણીને આ પ્રસ્તુત કરવા, આ જગતને બતાવવા માટે મહાપ્રભુ આજના દિવસે પ્રગટ થયા. એમ છે કે ચાર સંપ્રદાયની આપણે વાત કરીએ, ડિંબાર્ક સંપ્રદાય, શ્રી સંપ્રદાય, કુમાર સંપ્રદાય એટલે કે નિંબાર્કાચાર્ય, અને બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાય, અને રુદ્ર સંપ્રદાય. આ ચાર સંપ્રદાયની અંદર કોઈ આ પ્રેમ ભક્તિને પ્રદાન કરી શક્યા નથી જે મહાપ્રભુએ કર્યું છે. હાલાકી કોઈ સંપ્રદાય નીચા નથી, પણ જે મહાપ્રભુ જે વસ્તુને આપીને ગયા છે એ કોઈ આપીને ગયું નથી. એટલા માટે બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાયની મહિમા વધી જાય છે, અને ખાસ કરીને મહાપ્રભુ ગૌસ્વામી વૃંદ જે મહાપ્રભુથી ચાલી હતી. એટલા માટે કહે છે કે મહાપ્રભુએ એવી ઉત્તમ વસ્તુ આપણને આપી દીધી છે, આપણી જેવા પતિત લોકોને એવી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ આપી દીધી છે જેના માટે આપણે લાયક છીએ નહીં. ઉત્તમ વસ્તુ કોને મળે? ઉત્તમ વ્યક્તિને મળે. સરળતાથી આપણને સમજાય. જેવી રીતે આપણે આરતી થતી હોય તો પેલા સિનિયર ભક્તો પાસે આરતી જાય, પછી નીચે નીચે આવતી જાય. પ્રસાદનું પણ ક્યારેક ભગવાનનો ભોગ ડાયરેક્ટ આવ્યો હોય તો પેલા સિનિયર પાસે જાય, પછી નીચે. પણ પ્રસાદમાં નીચે જાય તો વાંધો નહીં, કારણ કે જરૂર નીચે વાળાને વધારે છે. તો એ ઉત્તમ વસ્તુ
તો મહાપ્રભુએ આ પ્રસાદને વિતરણ કર્યો છે કે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ એક પતિત લોકોને આપી દીધી આપણી જોડે. અને એ શું છે ઉત્તમ વસ્તુ? બ્રજ પ્રેમ, બ્રજ ભક્તિ, બ્રજ પ્રેમ. આને કઈ રીતે કરાય, આને કઈ રીતે જણાય, અને ભગવાન કૃષ્ણને કઈ રીતે ચાહ કરી શકાય, પ્રેમ કરી શકાય, આ પ્રેમને દેવા માટે મહાપ્રભુ આ ધરાધર ઉપર. બહુ મોટી વસ્તુ છે આપણી માટે, જે આજથી સુધી કોઈ આપી શક્યું નથી. એમ કે છે કે રામ સાંકેત ધામમાં લઈ ગયા લોકોને, પણ બ્રજ પ્રેમ આપ્યો. કૃષ્ણ પણ જયારે દ્વાપર યુગમાં આવ્યા ત્યારે કંસને અમુક મુક્તિ આપી દીધી, શિશુપાલને આપી દીધી, જરાસંઘને આપી દીધી, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ મુક્તિ આપી દીધી, પણ ભગવાને બ્રજ પ્રેમ શીખવાડ્યો નથી. બ્રજ પ્રેમ તો આ મહાપ્રભુ જ આપણને શીખવાડીને ગયા છે. એટલા માટે મહત્વ આ મહાપ્રભુનું જન્મનું મહત્વ વધી જાય છે. અને કહે છે કે મહાપ્રભુનો જે વિરહ હતો, જે વિરહ, જે રાધા રાણી બ્રજની અંદર જે વિરહ હતો, એ જ વિરહ મહાપ્રભુએ એમની અંતિમ લીલાની અંતિમ ક્ષણોમાં મહાપ્રભુએ બતાવ્યો. એટલા માટે કહે છે કવિરાજ ગોસ્વામી, રાધિકાર ભાવ એ છે ઉદ્ધવ દર્શનાથ, સેઈ ભાવ મહાપ્રભુ રહે રાત દિન. જ્યારે ઉદ્ધવજી કૃષ્ણનો સંદેશો લઈને બ્રજની અંદર ગયા તો નંદ બાબા યશોદાને મળ્યા, અને ત્યાર પછી ગોપીઓને અને વિશેષ રાધારાણીને મળ્યા, ત્યારે એમના આંખોમાંથી આંસુ સિવાય કહી. અને જે ઉદ્ધવજીએ દર્શન કર્યા, ઉદ્ધવજી સ્વર્ગની અંદર ભણીને આવ્યા હતા બૃહસ્પતિ પાસે, ભગવાનને કીધું કે હું જ્ઞાનથી સમજાવી દઈશ, પણ જેવું બ્રજની અંદર ગયા તો રાધારાણીના આંસુને જોઈને ઉદ્ધવ પણ પીગળી. એમની સામે ઉદ્ધવને કાંઈ ચાલ્યું નહીં. એટલા માટે કહે છે ઉદ્ધવ દર્શનાથ, જે રાધારાણીના જે ભાવના ઉદ્ધવે દર્શન કર્યા છે, સેઈ ભાવ મહાપ્રભુ રાત દિને, બસ એ જ ભાવને મહાપ્રભુએ અંગીકાર કર્યો. બીજી પણ એક કથા છે કે રાધાને કૃષ્ણ ઝૂલન ઝૂલતા હોય છે, અને મહા રાધારાણી કહે છે કે તમે આજે આજે સુધી જીવો માટે તમે શું કર્યું? ગીતાની અંદર બહુ મોટું મોટું પ્રવચન આવ્યું, પણ એમાં કેટલી બધી શરતો મૂકે, આ કરો તે કરો તો જ તમને મારું શરણ મળશે, પણ જગતના જીવોને તમે સરળતાથી કઈ રીતે પ્રાપ્ત થશે? એક ધ્રુવ મહારાજને લોક આપી દીધો, આ એક મોટા મોટું કામ આ એક કર્યું તમે, કે લોક આપ્યો, લોક આપ્યો, બસ બીજું તમે જીવોને આપ્યું શું? અને ત્યારે ભગવાનને પણ સમજાણું, હા મેં કાંઈ નથી આપ્યું. અને ત્યારે એમને બહુ વિચાર કર્યો અને અંતિમ નિર્ણય ઉપર આવ્યો કે હે રાધારાણી, તમે જે મને પ્રેમ કરો છો, તમારી અંદર જે ગરિમા છે પ્રેમની, આ લાલસા મારે હરેક જીવોમાં પ્રદાન કરવી છે, એટલા માટે મારે તમારા હૃદય ચોરવું છે. રાધિકાયા હૃદયસ્થ ચોર. ભગવાને રાધારાણીનું હૃદય ચોર્યું, પણ આની સાથે આ ચોરને બીજી પણ ચોરવાની ટેવ ગઈ નથી, એનો વર્ણ પણ ચોરી લીધો. એટલા માટે ગૌરાંગ કહેવાય છે, તપ્ત કાંચન ગૌરાંગ, ગૌર વર્ણ જેનો હતો. આજના દે ભૂરિયાવ લાગે એવા નહીં. હો પ્રભુપાદજી એકવાર લંડનની અંદર પ્રવચન આપતા હતા, અને એક પ્રભુપાદજી કીધું કે મહાપ્રભુનો આવો રંગ હતો, તો એક ભૂરિયો ઊભો થઈને કીધું એક ભક્તએ કે જસ્ટ લાઈક મી, કે અમારી જેવા, કે તમે દેખે કોઢ નીકળો હોય એવા લાગો છો. આ તપ્ત કાંચન ગૌરાંગી આખો અલગ વર્ણ છે, જેવી રીતે શ્યામ વર્ણ અલગ છે, આવો વર્ણ કોઈને ના હોઈ શકે. એટલા માટે કોઈ વ્યક્તિને જીતવા હોય તો તમે પ્રેમથી જીતી શકો છો. ભક્તિ તીર્થ મહારાજ એક પ્રવચનમાં કહેતા હતા કે તમારો ગમે એવો શત્રુ હોય, પણ તો તમે એને પ્રેમ આપશો તો એ પ્રેમથી તમે એને જીતી જશો. ઘણી વાર એવું બને, કોઈક ભક્તોની કમીને લીધે આપણે એને ઓર એ કમીને બતાવતા હોય તો એનું લેવલ હોય ત્યાંથી ઓર એ નીચે ઉતરી જાય. આપણે એ લેવલને વધારવાની જરૂર છે, નીચે ઉતારવાની નહીં. એટલા માટે ઉત્સાહ દેવાની જરૂર છે, ત્યાંથી લેવલથી આગળ વધે. અને એમાં સૌથી મહત્વપૂર્ણ આધાર છે આ પ્રેમનો વ્યવહાર. એટલા માટે સર્વોત્તમ વસ્તુ જે આપણી જેવા પતિત જીવોને જે મળી છે છે આ કૃષ્ણ પ્રેમ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે.
हरे राम हरे राम राम से राधा भाव लैया चैतन्य उतार युग धर्म ना प्रेम केल प्रचार राधा भाव ने लईने आव्या आवी रीते महाप्रभु અને યુગ ધર્મની અંદર એમને નામનો પ્રસાર જો યુગ ધર્મની અંદર મહાપ્રભુને આવવું આ તો બહુ 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 આગું કારણ છે બહુ બાહ્ય કારણ છે પણ વાસ્તવિક કારણ છે બ્રજ પ્રેમને શીખવાડવું બ્રજ પ્રેમને જીવવું એટલા માટે કહે છે કે 10,000 વર્ષનો સમય છે ભક્તોની પાસે અત્યારે જે જન્મા છે આ બહુ મોટા ભાગ્યશાળી છે કારણ કે બ્રહ્માજીના એક દિવસમાં 43,20,000 કરોડ એને ગુણ્યા 2 એટલે બ્રહ્માજીનો એક દિવસ 12 કલાકનો દિવસ 12 કલાકની રાત્રિ 71 મન્વંતર ભગવાનની સરકાર બદલે અહીંયા કેમ 5 વર્ષે ફરે એમ ત્યાં 71 ચતુર્યુગીએ ફરે સરકાર તો 71 ચતુર્યુગીએ સરકાર ફરે પણ એમાં ભગવાન કૃષ્ણ ખુદ એકવાર જ આવે છે જે આપણા ભાગ્ય છે આ યુગમાં કૃષ્ણ 2 વાર આવ્યા છે એક તો સાક્ષાત દ્વાપર યુગની અંદર અને આજથી 500 વર્ષ પહેલા એટલા માટે કહે છે કે મહાપ્રભુ 1486માં જન્મ થયો આ 500 વર્ષ નીકળી ગયા છે હવે 9500 વર્ષ બાકી છે જે પ્રભુપાદજી આગાહી કરીને ગયા છે કે 10,000 વર્ષ સુધી સુવર્ણ યુગ છે આ કળયુગની અંદર જે ભક્તો જે આની અંદર જન્મ લેવાના છે એ આનો લાભ લઈ શકે છે જેટલો લેવો હોય પછી આના દરવાજા બંધ પછી તો કયું કયું શાસન આવી જાય કોને ખબર આમે 50 વર્ષથી માંડ મેળ પડ્યો છે હે આઈ ઠોરે ત્યાં લગી તો ગુલામમાં જ હતા અને આ ભક્તોની લીધે 10,000 વર્ષ સુધી આ શાસનકાળ આવશે આગળનું એમાં અત્યારની ગવર્નમેન્ટ છે જે હિન્દુ સંસ્કૃતિને પ્રમોટ કરે છે તો એવા લોકોને આપણે પણ પ્રમોટ કરવા જોઈએ કારણ કે બહુ ખરાબ યુગ હતો મહાપ્રભુનો જ્યારે જન્મ થયો આપણે આગળ સમય રહેશે તો વાત કરીશું કેવી પરિસ્થિતિ હતી ટૂંકમાં જ વર્ણન કરીશું તો સુવર્ણ યુગ છે આપણી માટે અને કહે છે કે મહાપ્રભુ શું પ્રદાન કર્યું છે આપણને સંકીર્તન લીલા જે કોઈ વ્યક્તિ મહાપ્રભુની કોઈ પણ સેવામાં જોડાય છે એ આજે પણ મહાપ્રભુની સાથે લીલા કરે છે એટલા માટે કહે છે કે સંકીર્તન લીલા એ સંકીર્તન લીલા આજે પણ ચાલુ છે સત્સંગ કરવો નગર સંકીર્તન કરવું ભગવાનની સેવા કરવું આ એક મહાપ્રભુની સેવા છે અને આ એવું સંકીર્તન કરીને ગયા છે જ્યાં દેશ વિદેશમાં યોગ્યતા અયોગ્યતા પાત્ર અપાત્ર સ્થાન ગમે એવું સ્થાન ગમે એવો સમય હરેક વ્યક્તિને આની પાત્રતા મળી છે મહાપ્રભુ એટલા માટે કહે છે કે મહાપ્રભુનો આ સંકીર્તન યજ્ઞ આ સંકીર્તન હરેક ભક્તોને મહાપ્રભુની આ ભેટ છે જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈ શકે છે અને ક્યારે પણ મહાપ્રભુની કૃપા થઈ શકે એ કોઈ એનું કહી શકતું નથી ક્યારે પણ અને એમાં પણ ઇસ્કોન જેની ઉપર આધાર રાખે છે એ છે બુક ડિસ્ટ્રીબ્યુશન બુક વિતરણ યુવાનો અને નગર સંકીર્તન હરિનામ સંકીર્તન આ મહાપ્રભુની નિત્ય લીલાઓ છે આમ નામ રાખવામાં નથી આવ્યું આ મહાપ્રભુની લીલા એકવાર માયાપુરની અંદર અમે હતા ત્યારે એક પ્રવચન કરતા હતા એક મહારાજ એમનું નામ અને ભૂલાય છે પણ એને મેં બહુ સુંદર વાત કરી હતી કે અમેરિકાની અંદર એક વ્યક્તિએ બ્રહ્માના વ્યક્તિને એક ભગવદ્ ગીતા આપી ઇંગ્લિશમાં હવે એ બૌદ્ધિઝમને પાલન કરતા હતા તો એમણે એમ થયું કે એ ભાઈ બર્માની અંદર ગયા એમને એમ થયું કે આ મારે શું કામનું મારો તો ધર્મ બીજો એને એમના હિન્દુ મિત્રને આપી દીધી બુક હિન્દુ મિત્રને બુક આપી દીધી તો એમને એમના છોકરાને આપી દીધી હવે એમના છોકરાને ઇંગ્લિશ શીખવામાં રસ એટલા માટે ભગવદ્ ગીતા ઘરમાં પડી દીધો એ લીધી 3 મહિના સુધી એમનું અધ્યયન કર્યું એમને થોડીક ફાવટ આવી ઇંગ્લિશના શબ્દો સમજવા માંડ્યા પછી એમાં ભગવદ્ ગીતામાં પાછળ એડ્રેસ લખ્યું હતું એ લોસ એન્જલિસનું એડ્રેસ હતું ત્યાંની બીબીટી હતી અમેરિકા આપણે અહીંયા છે માયાપુરની અંદર બીબીટી તો ત્યાં અમેરિકાની અંદર લોસ એન્જલિસને એનું સ્થળ લખેલું હતું તો ત્યાં એમને લેટર મળ્યું કારણ કે એમાં લખ્યું હતું કે તમારે જોતી હોય તો ફ્રી બુક પણ મળી શકે છે
તો આને લેટર મોકલો અને એ વખતે પત્રથી વ્યવહાર થતો હતો. હવે એ 3 મહિને એ પત્ર પહોંચ્યો અને એ વખતે 3 મહિને પત્ર પહોંચ્યો તો લીલાપતિ બ્રહ્મચારી, જેમનું આજે નામ છે ભક્તિ વિકાસ સ્વામી મહારાજ, એ વખતે લીલાપતિ, તો લીલાપતિ સ્વામી મહારાજ, એ જે ભક્તિ વિકાસ સ્વામી મહારાજ એ થાઈલેન્ડની અંદર પ્રચાર કરતા હતા, થાઈલેન્ડની અંદર પ્રચાર કરતા હતા, અને એમને અમેરિકા જવું હતું લોસ એન્જલસ, પણ વિઝા થતા અને એ વખતે પ્રોબ્લેમ છે ને અત્યારે આ કઈ મેળ પડતો, એટલા માટે બધા માંડી વાળો અને અહીંયા ભજન ને જે કઈ કરવું એ કરવા, વિઝા કરવા ગુરુ. તો મહારાજના વિઝા થયા ને એટલા માટે શું કર્યું, આજુબાજુના બર્મન દેશના વિઝામાંથી એમને અમેરિકાના વિઝા થતા હતા, તો એમને કીધું કે કોઈ બર્મામાં કઈ ઓળખાણ છે, ભક્તિ વિકાસ મહારાજે એવું કીધું લોસ એન્જલિસમાં, એ કે ઓળખાણ તો નથી પણ એક ભક્તનો લેટર આવ્યો છે બુક માટે, તો કે કોઈ વાંધો નહીં, ભક્તોને એટલી જ જગ્યા જોઈએ પ્રચાર માટે. ભક્તિ વિકાસ મહારાજ સીધા જ એડ્રેસ લઈને એમના ઘરે, ઓલો ભાઈ ઘરે આવ્યો તા તો આ માળા કરતા હતા ઘરમાં, જોયું તો એક બ્રહ્મચારી, ત્યારે એમનો સંન્યાસ નહોતો થયો, બ્રહ્મચારી, અને એ ભાઈ આશ્ચર્ય પામી ગયા, બધું પૂછ્યું, ધીમે ધીમે એમનો આવભાવ થયો, ત્યાં રહેવા માંડ્યા, અને ભક્તિ વિકાસ મહારાજે ત્યાં ધીમે ધીમે બ્રહ્માની અંદર પણ પ્રચાર શરૂ કર્યો, અને આજે બ્રહ્મન ભાષાની અંદર, બ્રહ્મિશની અંદર પણ ભગવદ્ ગીતાનો અનુવાદ છે, ભાગવતમનો પણ અનુવાદ મળે છે. તો આવી રીતે મહાપ્રભુની આ સંકીર્તન લીલા છે જે કોઈ પણ ભોગે કોઈ પણ સ્થળે ગમે ત્યારે થઈ શકે છે, આ સંકીર્તન લીલાનું એક ઉદાહરણ છે. એમ છે ઘણી વાર ભક્તો કહે ને કે મારી એકલાથી ન થાય, એકલાથી ન થાય, આ ક્યારેક એવું બની શકે પણ બધી જગ્યાએ એવું બની શકે નહીં. તો એક ઉદાહરણ છે કે તમે રાતે રૂમની અંદર સૂતા હો, કોઈ પણ આમ ઓડોમસ કે ઓલ આઉટ એવું ચાલુ નહીં રાખવાનું, આમનામ સુવાનું, ને ખાલી એક મચ્છર હોય ને તો તમને સુવા દેશે નહીં, સુવા દેશે નહીં. એવી રીતે એક કૃષ્ણ ભક્ત આખી દુનિયાને હલાવવા માટે કાફી છે. ભક્તિ વેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદ કી જય. જીવ ગોસ્વામીએ બુક ડિસ્ટ્રીબ્યુશનની ટીમ બનાવી, નરોત્તમદાસ ઠાકોર, શ્રીનિવાસ આચાર્ય અને શ્યામાનંદ, આ લોકોએ આગાહી કરી હતી, ભલે અત્યારે અમે ઓછું બુક ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ પણ ભવિષ્યની અંદર એક ભક્ત એવો આવશે જે આ બુકને, આ ધારાને આખા વિશ્વની અંદર લઈ જશે, અને ભક્ત એવા શ્રીલ પ્રભુપાદજી લઈ ગયા આ ધારાને. તો આ છે મહાપ્રભુની વિશેષ કૃપા, જેમને બ્રજ પ્રેમ આપ્યું. નવદીપ મહાત્મય, જે ભક્તિવિનોદ ઠાકુરે એક બુક લખી છે જેમાં નિત્યાનંદ પ્રભુ અને જીવ ગોસ્વામીનો સંવાદ છે. જીવ ગોસ્વામીને વૃંદાવન જવું હતું તો એ પહેલા એમને નવદીપ ધામની પરિક્રમા કરી અને આખો લિપિબદ્ધ કર્યો ભક્તિવિનોદ ઠાકુરે આ ગ્રંથને. અને જ્યારે ગ્રંથને લિપિબદ્ધ કર્યો અને બોલો જીવ ગોસ્વામી વૃંદાવન તમારે જાવ, હવે કઈ જવાની જરૂર લાગતી નથી, જીવ ગોસ્વામીએ કીધું કે નવદીપની પરિક્રમા થઈ ગઈ તો બ્રજ વૃંદાવન. પણ છતાં પણ મહાપ્રભુની આજ્ઞા હતી એટલા માટે જીવ ગોસ્વામીને વૃંદાવન જવું પડ્યું. પણ નિત્યાનંદ મહાપ્રભુ અહીંયા એક વાતને બહુ મહત્વપૂર્ણ કહે છે કે વૃંદાવનની અંદર 4 રસ છે, 5 રસમાંથી જે શાંત રસ છે એ નથી, 4 રસ છે, વાત્સલ્ય, સાંખ્ય, દાસ્ય અને માધુર્ય. પણ નવદીપની અંદર 2 રસ છે, શાંત અને દાસ્ય, જે નિત્યાનંદ પ્રભુ જે એમની સેવા ભક્તિ મહાપ્રભુને કરીને જાય, દાસ્ય ભક્તિમાં કરીને. અને દાસ્ય ભક્તિ કરતા કરતા કોઈ વ્યક્તિને જ્ઞાન થાય, કોઈ વ્યક્તિને એમ કહે છે કે કોઈ વ્યક્તિને જ્ઞાન થાય, આવા જ્ઞાની વ્યક્તિ જે પ્રેમ રસને જાણી શકે અને જે વ્યક્તિ નિર અપરાધ બની શકે, આ છે નવદીપની ભૂમિ. જ્ઞાની વ્યક્તિમાંથી પ્રેમ રસ મને ને પ્રેમ રસથી નિર અપરાધ બની જાય જે વ્યક્તિ, આ છે નવદીપની ભૂમિ. અને નવદીપની ભૂમિ આવી થઈ જાય એટલે એને બ્રજ પ્રેમ મળવો દૂર રહેતો. આ નિત્યાનંદ મહાપ્રભુ કહે છે જીવ ગોસ્વામી, હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ કૃષ્ણ. એટલા માટે કોઈ ગૌરાંગ મહાપ્રભુની કૃપા વગર શ્રી રાધા કૃષ્ણને પ્રેમને પામી શકતો નથી. ઘણો પણ આ કન્ફ્યુઝન છે ને,
કે હાલો રાધા કૃષ્ણ કે ગોરનિતાય, કોની સેવા કરું? ભાઈ બે એક જ છે, ગોરનિતાયમાં બે આવી ગયા, આમાં કઈ અંતર છે? પણ મહાપ્રભુને ક્યારેય ગૌડીય વૈષ્ણવોએ ભૂલવા, આ વાતને હંમેશા યાદ રાખવી, મહાપ્રભુનું નામ ક્યારે પણ ભૂલવું નહીં, કારણ કે એની લીધે આ સંપ્રદાયની અંદર આપણને જે રાસલીલાના દર્શન નથી, એ હરિનામથી, નામ સંકીર્તનથી દર્શન આપણને કરાવી દીધા છે. આ મહાપ્રભુની કૃપા છે. આ સંકીર્તન એમની લીલા છે, જે ભગવાન કૃષ્ણની લીલામાં ઘણા પાર્ષદો આવ્યા, રામજીની સાથે પણ ઘણા પાર્ષદો આવ્યા, પણ એમની સાથે આપણો જન્મ ત્યાં હતો નહીં, અથવા આપણી યોગ્યતા હતી નહીં, પણ આજે મહાપ્રભુએ આપણી અયોગ્યતાને જોઈને પણ આપણને એની લીલામાં આજે પણ એમની સાથે જોડી દીધા. આ છે સંકીર્તન લીલા. એટલા માટે મહાપ્રભુ એટલા મોટા દાની છે, એટલા મોટા કૃપાળુ છે, છતાં આજે જગતમાં બહુ ઓછા લોકો જાણે. કેટલા લોકો જાણે? બહુ ઓછા લોકો. આજને આજે સમાજની અંદર હોળીનો ઉત્સવ બરાબર છે, પણ મહાપ્રભુનો આવિર્ભાવ કેટલા લોકો જાણે? 0.01%. સ્વામિનારાયણ સંપ્રદાયના એક બહુ પ્રખ્યાત વક્તા છે નિત્ય સ્વરૂપ સ્વામી. હમણાં લોકડાઉનની અંદર એમનો એક વિડીયો આવ્યો, એ એમના ભક્તોને સત્સંગ આપતા કહેતા હતા કે મને હમણાં ખબર પડી કે મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ છે, અને આજથી 500 વર્ષ પહેલા એમનો જન્મ થઈ ગયો, આ થોડાક દિવસો પહેલા. તો વિચાર કરો, આપણા કેવા મોટા ભાગ્ય છે કે આપણે એ સંપ્રદાયની અંદર છીએ, અને છતાં હજી આપણને કંઈક બીજે મન લાગે, હજી ઓલ્યું હારું, હજી આ હારું. મહાપ્રભુને આપણે સમજ્યા જ નથી. પહેલા પ્રથમ ગુરુ શિષ્ય પરંપરાને સમજવામાં રહી ગયા. ટીવી ઉપર તો હજારો વક્તા છે, હે, સારું બોલવું વાળાની કમી નથી, પણ એક ભક્તનો ભાવ એ હોવો જોઈએ કે પોતાના સંપ્રદાયને, પોતાના ગુરુને, હે, પોતે જ્યાં સેવા કરે છે ત્યાં એમનું સેવા અથવા મર્યાદા, ત્યાં એમનું આચરણ, અથવા એ ચૂકાઈ ન જાય, બીજું કરવામાં મૂળ ચૂકાઈ ન જાય. એટલા માટે બહુ ધ્યાન રાખવા. આ બધી સૂક્ષ્મ વાત છે. ક્યારેક એમ પણ થાય કે કેમ બધા વૈષ્ણવો જ છે પણ કેમ પણ સાંભળવાની ના પાડે. આપણે રૂપ ગોસ્વામીને સાંભળ્યા છે કોઈ દી? હે, સનાતન ગોસ્વામીને સાંભળ્યા છે? એનો મતલબ કે એમની બુકનું અધ્યયન કર્યું છે, પ્રભુપાદજીની બુકનું અધ્યયન કર્યું છે. ઇસ્કોનના જે પાયામાં જે રૂપાનુગ, આપણે જે રૂપાનુગ છે, ઘણા ભક્તોને જે એ નથી ખબર કે રૂપાનુગ કેમ કહેવાય, બીજી તો ક્યાં વાત કરવી. એટલા માટે હું કોઈની નિંદા નથી કરતો, પણ પ્રસંગ અનુસાર એક સમજવાની વાત કરું છું કે આપણે કદાચ આ સંપ્રદાયમાં આવી બ્રજ પ્રેમને ચૂકીને બીજે આપણે રસ્તો ન ગોતવા માંડીએ. બહુ સમજવા જેવી વાત છે કે આ પ્રેમ ચૂકાઈ ન જાય. જે સાક્ષાત લલિતા વિશાખા, જે મંજરી, જે આપણા સંપ્રદાયની અંદર છે, રૂપ સનાતન ષડગો સ્વામી, આમની ભક્તિ, આમને આપેલા આદેશો આ ચૂકાઈ ન જાય. એટલા માટે બહુ ઓછા લોકો જાણે છે. એટલા માટે ગૌડીય વૈષ્ણવનું કર્તવ્ય છે સમાજના હરેક લોકોને આ મહાપ્રભુની લીલાકથાનું ગાન કરે. એટલા માટે મહાપ્રભુએ કીધું છે, સર્વત્ર પ્રચાર હોબે મેરો નામ. આ મહાપ્રભુનો પ્રચાર હરેક જ. એટલા માટે બહુ સુંદર આ ભાવ છે. હરે કૃષ્ણ, હરે સમજ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ. તો સમય થઈ ગયો છે. મારો વિચાર હતો જન્મની કથા કરવાનો, પણ આપણે ભગવાન આજે મહાપ્રભુની જે ગૌર આરતી ભક્તિ વિનોદ ઠાકુરે જે લાઈવ જોતા જોતા કરી છે, આપણે જે આરતી ગાઈએ છીએ ને, કે ભજયો જયો ગૌરા ચાંદ, ઈ આરતી ભક્તિ વિનોદ ઠાકુરે લાઈવ જોતા જોતા લખેલી છે. તો આજે આપણે પ્રવચનને ઓછું કરીને આજે આપણે મહાપ્રભુને માન આપશું, કારણ કે એમનો જન્મદિવસ છે. બાકી મહાપ્રભુની લીલા તો અનંત છે. અંતે એક મિનિટ આપણે એક ભજનને ગાઈએ અને ત્યારબાદ આ પ્રવચનને પૂર્ણ કરીએ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ.